મહીસાગરના લુણાવાડા તાલુકામાં બિસ્માર રસ્તાઓથી સ્થાનિકો ત્રાહિમામ છે. આગરવાળા ગામના આ કાદવ કિચડવાળા રસ્તા જ જોઈ લો, જે ગ્રામજનોને થઈ રહેલી હાલાકીનો ચિતાર રજૂ કરે છે. ચંપાફળિયા, બારિયાફળિયા, ઘોડાવા, મુવાડા તરફ જતો રસ્તો ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. ચોમાસું આવતા જ રસ્તા પર કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળે છે. રસ્તો એટલો લપસણો બની જાય છે કે લોકોને ચંપલ પહેર્યા વગર જ પસાર થવું પડે છે. એમાં પણ શાળાએ જતા બાળકોને ભારે હાલાકી થાય છે. બાળકો, રાહદારીઓ ચંપલ પહેર્યા વગર જ અવર જવર કરવા મજબૂર છે. કાદવ કિચડ અને પાણી ભરાવાથી મચ્છરનો ત્રાસ પણ વધી રહ્યો છે, જેથી બાળકો બીમાર પડી રહ્યા છે. ગ્રામજનો ગામમાં સારા રસ્તાની માંગ કરી રહ્યા છે. ચંપાફળિયામાં વર્ષોથી આ દશા આ રસ્તાની અને બહુ કિચડવાળો રસ્તો છે, અને બાઇકોવાળા બી પડે છે, પછી આ નિશાળમાં આવતા છોકરાને બી બહુ તકલીફ પડે છે. એના લીધે આ છોકરા બીમાર પડે છે. આ ત્રણ ફળિયાને લાગતો રસ્તો છે 1 કિલોમીટર સુધીનો. આ કાદેવાળા રસ્તા પર મચ્છર એટલા બધા વધી ગયા છે ને કે માણસો એટલા જ બીમાર પડે બહુ જ. બાળકો નિશાળમાં આવતા નથી, એમનું ભવિષ્ય બગડે, અને બાઇકોવાળા ઘણા સ્લીપો ખાઈ ખાઈને પડી જાય છે. અને અમારાથી આવવા જવાનો રસ્તો મેઇન એ જ છે. આવર જવર માટે ચંપલ વગર અમારે કાદવ કિચડમાં કાયમ માટે જવાનો રસ્તો મેઇન એ જ છે. છોકરો નિશાળમાં આવતે તકલીફ થાય છે, મચ્છર કરડે, તાવ આવે, બીમારી ફેલાય છે. અમારે ચંપલ પહેરીને જવું તો બી નહીં જઈ શકતા, તો આ કિચડ કાદવ હટાવવા અમારી વિનંતી છે. બહુ જગ્યાએ અરજી કરી છે પણ કોઈ સાંભળતું નથી અમારું કહેવું. મારા વર્ષોથી આજ કન્ડિશન છે, કોઈ અમારું કોઈ હોભળતું જ નથી સાહેબ. આ રીતે આ રસ્તો આવો ને આવો છેકથી ચાલતો આવ્યો હોય રસ્તો. કાદવ કિચડ ચંપલ તો પહેરીને ચલાય જ ના, બાઇકોવાળાએ પડી જાય, અને વગર ચંપલે અમારે ખેતરમાં જવું હોય, નિશાળ બાજુ કંઈક છોકરાને મેળવા જવું હોય, તો આ રીતે અમે કાદવ કિચડમાં જઈએ છીએ. બાળકો આવતા જ નથી, બીમાર થઈ જાય એટલે 3-4 દિવસ રજા પડી જાય, એટલે એમનું ભણવાનું પણ બગડે, એટલે વારંવાર પાછા આવે, સાજા થઈને પાછા ફરી મચ્છર કરડે, અને પાછા તાવ આવે એટલે ફરી બીમાર પડે. એટલે આની મારી ખાસ રજૂઆત છે કે આ તાત્કાલિક ધોરણે કરવામાં આવે આ કામગીરી. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના આગરવાડા ગામથી ચંપાફળિયાને જોડતો જે રસ્તો છે 1 કિલોમીટર સુધીનો ભારે બિસ્માર હાલતમાં છે. દ્રશ્ય બતાવી રહ્યો છું, ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે. આગરવાડા ગામથી જે બે ફળિયા જોડી રહ્યો છે, ચંપાફળિયું, બારિયાફળિયું અને ઘોડાના મુવાડા તરફ જે જતો માર્ગ છે તે ભારે બિસ્માર હાલતમાં અત્યારે જોવા મળી રહ્યો છે. આપ રસ્તા પર જોઈ શકો છો કે ભારે કિચડના કારણે લોકોને અવરજવર મુશ્કેલી પડી રહી છે. બાળકો પ્રાથમિક શાળાએ આવતા હોય છે તો બાળકોને આવવા માટે પણ આ કિચડની અંદર ખુલ્લા પગે ચપ્પલ ના પહેરાય તેવી પરિસ્થિતિ આ રસ્તાની અહીંયા જોવા મળી રહી છે. મા મુસીબતે બાળકો છે તે શાળાએ આવતા હોય છે. આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ પ્રાથમિક શાળા છે, ત્યાં આગળ બાળકોને મા મુસીબતે પરિવાર અહીંયા લઈને આવવું પડી રહ્યું છે. કારણ કે જો બાળકો એકલા આવે તો સ્લીપ ખાઈને કોઈ અકસ્માત થાય, કોઈ ઘટના સર્જાય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારે આવા રસ્તાને લઈને અનેકવાર રજૂઆતો કરી રહ્યા છે. જોકે વર્ષોથી આ પ્રોબ્લેમ છે, અનેકવાર નેતાઓ સહિત જે તંત્ર છે તેમને ગામ લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે કે આ તાત્કાલિક ધોરણે રસ્તો હટાવવામાં આવે. કારણ કે ચોમાસાની અંદર 4 મહિના આ રસ્તાની હાલત ભારે બિસ્માર કાદવ કિચડવાળી જોવા મળી રહી છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. આ તરફ કોંગ્રેસે બોગસ શિક્ષક કાંડના આક્ષેપ સાથે સરકાર પર પ્રહાર કર્યા છે. શારીરિક વિકલાંગતાના નકલી સર્ટિફિકેટથી અસલી ભરતી થયાનો આરોપ લગાવ્યો, સાથે જ કહ્યું કે જે લોકોએ સરકારી શિક્ષકની અરજી નહોતી કરી તેમની પણ મહેકમ કરતાં વધારે શિક્ષકોને ભરીને કૌભાંડ આચરવામાં આવ્યું છે. વર્ષ 2010માં ખેડા જિલ્લામાં 141 વિદ્યા સહાયકની ભરતી બહાર પાડી, જેમાં 23 ઉમેદવારોને અરજી વગર જ ઓર્ડર આપ્યાનો કોંગ્રેસનો આરોપ છે. ખોટા વિકલાંગના સર્ટિફિકેટથી ઘણા બધા વિકલાંગ ઉમેદવારોને નુકસાન કરીને જે લોકો વિકલાંગ નથી એવા લોકોની શિક્ષકોની અંદર ભરતી કરી દેવામાં આવેલી છે. અને એ જ રીતે જ્યારે મહેકમ શિક્ષકોની અંદર હોય તો જે લોકોએ અરજી નહોતી કરી એવા લોકોને પણ પાછલા બાળને શિક્ષક તરીકે એમને નોકરી આપી દેવામાં આવેલી છે. અમદાવાદથી સમાચાર. શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગનો મામલો. સીબીએસઈ બોર્ડને સેફટી અંગે બેદરકારીની કરાઈ જાણ, શાળાને દંડાત્મક કાર્યવાહી કરવા કરી રજૂઆત. ગ્રામ્ય ડીઈઓએ સીબીએસઈ બોર્ડને કરી રજૂઆત. સીબીએસઈના નિયમ અનુસાર 5 લાખ સુધીના દંડની ભલામણ. સીબીએસઈ બાયલોઝના કોઈ પણ રૂલનું પાલન ન થાય ત્યારે બાયલોઝની જોગવાઈ 12 અન્વયે સીબીએસઈ બોર્ડ તેઓને 5 લાખની મર્યાદામાં દંડ કરી શકે છે, જેથી આ સત્તાઓ સીબીએસઈ બોર્ડ પાસે હોય
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અમારી કચેરી દ્વારા સંયુક્ત રીતે સીબીએસઈ બોર્ડને રેકમેન્ડ કરવામાં આવ્યું છે કે તેઓની જે પેનલ્ટીની મહત્તમ જોગવાઈ છે તે અન્વયે આ શાળાને પેનલ્ટી કરવામાં આવે. અમદાવાદથી સમાચાર. 15 ઓગસ્ટે બ્લાસ્ટની ધમકી. પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન પર મળી ધમકી. ક્રાઇમ બ્રાન્ચે કુબેરનગરમાંથી એક યુવકને પકડ્યો. કોલેજમાં અભ્યાસ કરતા યુવકે કર્યો હતો ધમકી ભર્યો ફોન. અરિહંત જૈન નામના યુવકની અટકાયત. યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પ્રાથમિક તારણ. અભ્યાસના પ્રેશરને કારણે આવો ફોન કર્યાનું તારણ સામે આવ્યું છે. કંટ્રોલ રૂમ ખાતે એક ફોન આવેલો કે હું 15 ઓગસ્ટના દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવાનો છું, અને એ જે ફોન નંબરની વિગત જે જાણવા મળેલી એ પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કુબેરનગર વિસ્તારમાં ઓલ્ડ જી વોર્ડ ખાતેથી એક કાંકરિયા અરિહંત વિનોદ જૈનની અટકાયત કરવામાં આવેલી છે. એની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે કે એ અભ્યાસના કારણે થોડો ડિપ્રેસિવ થયેલો છે અને રાઇટ મેન્ટલ ફ્રેમ ઓફ માઇન્ડ નથી. એના વિરુદ્ધની એક એફઆઈઆર આ બાબતે નોંધવામાં આવનાર છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, અને હાલ આ યુવકની વધુ પૂછપરછ ચાલુ છે. અને હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. અંબાજીના દાતાના 4 ભૂતિયા શિક્ષકોને હાજર, ટીપીઓની નોટિસ. શિક્ષક સંઘમાં નાણાકીય ઉચાપતના આરોપ ભીખાભાઈ પટેલે ફગાવ્યા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના 4 નેતાઓને જવાબદારી સોંપાઈ. દેશભક્તિના રંગે રંગાઓ, શાંતિથી તિરંગો લહેરાવો. ન્યૂઝ 18 ગુજરાતી સાથે ઉજવો આઝાદીનો ઉત્સવ. મોકલો ઘર પર લહેરાવેલા તિરંગા સાથેની સેલ્ફી વોટ્સએપ નંબર 6303904475 પર. મોકલો તિરંગા સાથે સેલ્ફી. અમે અમદાવાદથી આવ્યા છીએ. અહીંયા બહુ જ મજા આવી. અમે અમારા પરિવાર સાથે આવ્યા છીએ. અહીંયા આદિવાસીનું બહુ જ સરસ છે. ભોજન બી સરસ છે, જંગલ વિસ્તાર બી સરસ છે, વરસાદ બી ધીમો ધીમો શરૂ છે. બહુ જ મજા કરી અમે અહીંયા. અહીંયા અમે વોટરફોલ જોયો નાના નાના, અને અહીંયા પર્યાવરણ બી બહુ જ સરસ છે. ચોખ્ખું વાતાવરણ છે અહીંયા બી. અમે પાલનથી આવ્યા છે. અમારી ફ્રેન્ડની બર્થડે છે એટલે અમે અહીંયા સેલિબ્રેશન માટે આવ્યા છે. ખૂબ જ સારું લાગતું છે ચોમાસામાં, અને સેલિબ્રેશન અહીંયા સારું લાગે છે. ખૂબ જ સુંદર છે. પ્રકૃતિના ખોળામાં આવી ગયા એવું લાગે છે. અમે ખેરગામના છીએ. ત્યાં અત્યારે વરસાદ ખૂબ હતો, અત્યારે બંધ થયો છે. અહીંયા બી થોડો થોડો આવતો છે એટલે મસ્ત મજા આવતી છે. આ અમારે જે આદિવાસી એરિયો છે, આદિવાસી તો એરિયામાં અમારે